હજી અહીંયા કેટલા દી રોકાવાના છો? ના, હમણાં તો હું અહીંયા મંદિરમાં જ સેવા આપું છું. તો તમારું બીજું કામ બંધ નહીં થયું? ના, મારે મારા મા બાપને મળવું છે અને એટલે જ હું ભોળેનાથને રીઝવું છું કે મને મારા મા બાપ સાથે મળાવી દે. વર્ષો પહેલા એમનો ચહેરો જોયો હતો. આજે કોઈ પણ સ્ત્રી કે પુરુષને જોઉં છું તો હું એમાં મારા મા બાપને શોધું છું. ખબર નહીં મને ક્યારે મળશે. વર્ષોથી રાહ જોવે છે. એ જગ્યા જે તારી છે, એ જગ્યા જેને માટે તું લાયક છે. પિન્ટુ ચાલ જમી લે. અરે મેડમ, સૂપ સરની જેમ આમને પણ બટાકાનું શાક ભાવે છે. એમને જમવામાં વધારે શું ભાવતું? બટાકાનું શાક ખૂબ ભાવે બટાકા. હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. હવે મને વિશ્વાસ આવી ગયો કે આજ મારું પિન્ટુ છે. બેટા, મને છાયાએ વાત કરી. તું નાનપણમાં ઘરેથી ભાગી ગયો હતો. હા, સાચી વાત છે. બેટા, તને તારા મમ્મી પપ્પાનો ચહેરો યાદ છે? બહાર કેમ નીકળી? અંદર બેસ. તમને તરસ લાગી શકે તો મને ભૂખ ન લાગી શકે. મારે કંઈક ખાવું છે. હા તો આપણે થોડી વારમાં સોમનાથ પહોંચી જઈશું, ત્યાં જઈને ખાઈ લેજો. તો હજી તો 40 કિલોમીટર બાકી છે, હું ત્યાં સુધી ભૂખી નહીં રહી શકું. અરે બહુ વાર નહીં લાગે. એક મિનિટ પણ હું ભૂખી નહીં રહી શકું. પ્લીઝ 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 મને કંઈક ખવડાવો ને. પણ રાશિ, પ્લીઝ. હવે મને ભૂખ લાગી છે તો હું ખાઈ પણ ન શકું. સારું, ચાલ જમી લે. ઊભા શું છો? ચાલો. સમય જતા યાદો ધૂંધળી થઈ જાય છે. મારી મોમ અત્યારે એકદમ તમારા જેવી જ લાગતી હશે. મારો બહુ મોટો બંગલો હતો અને ત્યાં આગળ હિંચકામાં મારી મોમ મને રોજ સાંજે જુગાવતી. સરસ મજાનું હાલરડું ગાતી. હું નાનો હતો ને ત્યારે હું રોજ સાંજે વહેલો સૂઈ જતો અને રાત્રે મોડો જાગી જતો. ચહેરો યાદ નથી, પણ યાદોનો ચહેરો બની ગયો છે. તને શું લાગે છે છાયા? આપણે હવે એને વાત કરી દેવી જોઈએ ને. તને પાકી ખાતરી છે કે આપણો જ પિન્ટુ છે? હા, તેની વાતો ઉપરથી હું કન્ફર્મ કરું કે આ જ આપણો પિન્ટુ છે. એના ગમા અણગમા, એના ગુણો બધું જ આપણા પિન્ટુને મળતું આવે છે. બસ એક વાતની ચકાસણી કરવાની બાકી છે. બહુ સરસ જમવાનું હતું.
આવું જમવાનું તો હું પણ નથી બનાવી શકતો. તમે બેસો, હું મુખવાસ લઈને આવું. કોઈ વાતની ચકાસણી કરવાની બાકી છે? એ જ કે એના કાન નીચે કાળો તલ છે કે નહીં. શું થયું આંટી? કઈ નહીં, એ તો અમારી વાતો. હું શું કહું છું બેટા, તું જઈમો? હા જમ્યો ને. બરાબર જઈમો? હા બરાબર જા. આ તારા કાર નીચે શું થયું બેટા? સુલી, આ આપણો પિન્ટુ નથી સુલી, આના કાન નીચે કોઈ તલ નથી. તે કયા કાન નીચે જોયું? જમણા. છાયા એને ડાબા કાન નીચે તલ છે, તે ખોટો કાન જોયો. એ આ ક્યાં ગયો? સામાન લેવા ગયો હશે. ક્યારે આવશે? કાલ સવાર સુધીમાં તો આવી જશે. જઈશું. બહુ ખવાઈ ગયું. જમી લીધું ને બરાબર? હા એકદમ મસ્ત. હવે ભૂખ તરસ એવું લાગશે તો નહીં ને? અરે કેવી વાત કરો છો તમે. કોઈ માણસને આજીવન ભૂખ ન લાગે, તરસ ન લાગે એવું બની શકે ખરા? મારી લે, હજુ બે ચાર જોક્સ મારી લે. તો સાંભળ, તું સાંભળ. હવે આ કાર ક્યાંય નહીં ઉભી રહે, સીધા સોમનાથ પહોંચીશું આપણે. જો કાર નહીં ઊભી રહે ને તો મમ્મીનું કામ ઊભું રહી જશે. મારે કંઈ પણ કરીને કાર રોકાવવી જ પડશે. હજી તો મમ્મી પિન્ટુભાઈને મળતા હશે. શું થાય છે? મને ઉલટી જેવું થાય છે. આપણે કાર અહીંયા થોડી વાર ઊભી રાખીએ તો ચાલશે ને? મને સારું લાગી રહ્યું છે. એટલે જ તને કહ્યું હતું કે સોમનાથ જઈને ખાજે. પણ ના, તારે ક્યાં કોઈ મારી વાત માનવી જ હોય છે? બસ હંમેશા પોતાની મનમાની કરીને મને હેરાન કરે છે. અરે મારી તબિયત ખરાબ છે અને મારી ચિંતા કરવાને બદલે તમે મારા ઉપર ગુસ્સો કરી રહ્યા છો. સોરી. વાંધો નહીં, આપણે નીકળવું હોય તો નીકળી શકીએ છે. મને ઉલટી થશે તો કઈ વાંધો નહીં, હું તો અહીંયા કારમાં કરી લઈશ. ના ના, હવે અહીંયા જ બેસીએ છીએ. પરદેસી પરદેસી જાના નહીં, જાના નહીં મુજે છોડ કે. શું થયું ના ગમે? કઈ વાંધો નહીં, બીજો ગીત સાંભળો. ચિઠ્ઠી ના કોઈ સંદેશ. તારું કોણ જતું રહ્યું છે તો તું આવા ગીતો ગાય છે? એવું કોણે કીધું કે કોઈ ગયું હોય તો જ આવા ગીતો ગવાય? તો એટલું બેસુરું અને એટલું ખરાબ ગાય છે ને, થોડી વાર ગઈશ ને તો મને ઉપકા શરૂ થઈ જશે. અને જો નહીં ગઉં ને તો મારી તબિયત ખરાબ થઈ જશે. કેટલી બેઝલેસ વાતો કરે છે. હા તો હું થોડી કોઈ પુરુષ છું કે મારા અવાજમાં બેઝ હોય. Thank you.
चलो गब्बर सिंह तो सोई गया। मारी उल्टी है, मारा प्लान ने सीधो करी दीधो। हवे मम्मी ने कई ज वांधो नहीं आवे। सोमनाथ, जय सोमनाथ। छाया, मैं मानता मानी छे, मारो पिंटू मळी जाय ने एटले हूँ जीवत अभिषेक करीश। पण हजी पिंटू मळ्यो क्या छे आपणने? केम मळी तो गयो ने हवे? ले हजी नक्की क्या थयुं छे के ई ज आपणो पिंटू छे? आपणे ओला कान नीचे तल तो तपास करी नथी एटले नक्की नथी के आपणो पिंटू छे। चा ભદ્રેશ આયલો, આયા ભદ્રેશ। તમે બોલો બેટા, પિન્ટુ ક્યાં છે? તે નોતું કીધું કાલાવાર અહીંયા આવવાનો છે? હા હા, આવી ગયો છે ને, પણ ગઈકાલ રાતનો કંઈક વિચારોમાં ખોવાઈ ગયો છે। શેના વિચારો? પિન્ટુને એવું કહેવું છે કે તમને જોઈને એને એના મમ્મીની યાદ આવી ગઈ, અને મને પણ એની બધી જૂની વાતો કહેતો હતો। બીજી કઈ વાતો કીધી એને? એ જ કે એનો એક ભાઈ હતો અને એની જોડે મસ્તી કરતો હતો, એવી બહુ બધી વાતો। તો અત્યારે પિન્ટુ ક્યાં છે? એ એનો જ્યારે મૂડ ઓફ હોય ને ત્યારે ત્રિવેણી સંગમ જઈને બેસે છે, અત્યારે પણ ક્યાં જશે? અત્યારે ને અત્યારે ત્યાં જવું છે, મને મારા પિન્ટુને મળવું છે। હાલ હાલ આપણે જઈએ। તારા કારણે આખી રાત મારે કારમાં સૂઈ પડી। મારા કારણે એટલે? મેં થોડી કઈ તમને હાલડો ગાઈને સુડાવ્યા હતા, તમે જાતે તો સૂઈ ગયા હતા। અરે પણ તારે મને ઉઠાડી દેવાય ને? એમ ન ઉઠાડાય ને, કોઈની ઊંઘ બગાડવી એ સૌથી મોટું પાપ કહેવાય, આવું મારી મમ્મી કહે છે। જીવનભરની ઊંઘ ઉડાડી ત્યારે યાદ નહોતું આવતું? ખરા છો હા તમે, કંઈ પણ કરીને મારા ઉપર બસ ગુસ્સો જ કરવો છે ને તમારે? હમણાં તમને ઉઠાડ્યા હોત તો તમે એમ કહેત કે અરે આટલી ભર ઊંઘમાંથી મને કેમ ઉઠાડ્યો, અને હવે નથી ઉઠાડ્યા તો એમ કહો છો કે કેમ નથી ઉઠાડ્યો? હું કઈ ભગવાન થોડી છું કે મને ખબર હોય કે મારે ક્યારે શું કરવાનું છે? અને બીજી વાત, બસ 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 હવે ચૂપ થઈ જાઓ। સારું, હવે આપણે જલ્દી જઈએ, મારે મમ્મીને સરપ્રાઈઝ આપવી છે। હે ભગવાન, મમ્મી અને પિન્ટુભાઈ સાથે હશે અને આ જોઈ જશે તો મમ્મીને સરપ્રાઈઝ નહીં, આમને શોક મળી જશે। અરે વાહ સર, અને રાશિબેન તમે બંને અહીં આવી ગયા, આ બહુ સરસ કર્યું। મોમ ક્યાં છે? મેડમ અને માસીને મેં હમણાં જ ત્રિવેણી સંગમ સાથે જતા જોયા છે। આ લોકો પિન્ટુભાઈને મળવા જ ગયા હશે, હવે અમને રોકવું કઈ રીતે? ઓકે, તો હું એ લોકોને ત્યાં જઈને જ મળી લઉં છું। સાંભળો, હવે કઈ બોલીશ? આ તો તમે કઈ બોલ્યા નહીં એટલે હું ચૂપ રહી। તો હવે તો બોલ। હા, અહીંયા સામે બહુ સરસ દરિયા કિનારો છે, ચલો ને આપણે ત્યાં જઈએ, મજા આવશે। Thank you.
હવે અમને અહીંયાથી પાછા કઈ રીતે લઈ જવું? એક્સક્યુઝ મી, તમે અહીંયા કોઈ લેડીને સાંભળો ને, મારે મમ્મી સાથે વાત થઈ ગઈ છે, એ ત્યાં રૂમ ઉપર જ છે. સોરી તમને ડિસ્ટર્બ કર્યા માટે. કઈ વાંધો નહીં, પણ તેમ અમને કહ્યું તો નથી ને કે આપણે અહીંયા આવ્યા છો? ના ના, મેં એમને વાત વાતમાં જ પૂછી લીધું છે.